Therefore, there is danger. So, that is very sensible and willing. ગણતરી પહેલા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે, જ્યાં એલડી એન્જિનિયરિંગ કોલેજની કેમ્પસની અંદર તૈયારીઓ અત્યારે ચાલી રહી છે. એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર કડક બંદોબસ્ત છે. ચૂંટણી પંચ દ્વારા અધિકૃત લોકોની અવરજવર માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરીના દિવસે અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્રના પ્રયાસો રહેશે. સમગ્ર કેમ્પસને સીસીટીવીથી સજ્જ કરાયું છે. દેશમાં યોજાયેલી સામાન્ય લોકસભાની ચૂંટણીના તમામ તબક્કાની ચૂંટણીનું જે મતદાન છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે 3 જૂનના રોજ જે પરિણામ છે, મતગણતરી છે, તે યોજાવા જઈ રહી છે. ત્યારે અમદાવાદ ખાતે પણ આ મતગણતરી માટે વિશેષ તૈયારીઓ છે, તે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે કરવામાં આવી રહી છે. આપ સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે મતગણતરી પહેલાં જે તૈયારીઓ છે તે ચૂંટણી પંચ દ્વારા આખરી તબક્કામાં દેખાઈ રહી છે. જે પ્રમાણે જે દિવસે અહીંયા મતગણતરી થવાની છે તેના માટેની જે અલગ અલાયદી વ્યવસ્થાઓ છે તે પણ પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં જે અધિકૃત લોકો છે કે જેને ચૂંટણી પંચે અધિકૃત કર્યા છે મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ માટે, તેમના દ્વારા પણ જે અલગથી વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે એકદમ આરામથી આ પ્રકારે મતગણતરી પ્રક્રિયા છે તે પૂર્ણ થાય, કોઈ પણ પ્રકારે તેમાં અગવડ ન થાય તેવી પણ એક વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે. તે પહેલાં ત્યારથી જ જે જગ્યા છે તેના પર પૂરતો પોલીસ બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત જે મતગણતરી કેન્દ્ર છે તેને સીસીટીવી સહિતની સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. કેમેરા પર્સન અરવિંદ. Yeah, I'm going to go to the next one.